માંથી 82,000 રૂપિયાનો સોના ચાંદીના દાગીનો પકડ લઈને ગઠિયા ફરાર. મેઇન બજારમાં ધોળા દિવસે 70,000 દાગીના અને 12,000 રોકડા ભરેલા બે થેલા ગઠિયા લઈને ફરાર થઈ જતા વેપારીઓમાં ફડફડાટ. હળવદ પોલીસની ધાકનો નમૂનો હળવદ. પંથકમાં છેલ્લા કેટલા સમયથી કાયદો વ્યવસ્થા સાવ કથળેલી સ્થિતિમાં જોવા મળે છે. અસામાજિક તત્વોને મોકળું મેદાન મળ્યું હોય તેવો ખાર જોવા મળે છે. ત્યારે હળવદ પંથકમાં પોલીસની ધાકનો વધુ એક નમૂનો આજે હળવદ મેઇન બજારમાં જય જ્વેલર્સ નામની દુકાનમાંથી સવારના 10-11 વાગ્યાની આજુબાજુએ દુકાનમાંથી બે થેલા લઈને ફરાર થઈ જતા વેપારીઓ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બાબતે જય જ્વેલર્સના ભરતભાઈ સોનીએ જણાવ્યું હતું કે સવારે 10-11 વાગ્યાની આજુબાજુ પોતાના ઘરેથી બે થેલા સોના ચાંદીના જુદા જુદા દાગીના ચેઇન બુટી માછલી ચાંજરા નજરિયા સોનાના ઓમ વગેરે જેવી અંદાજિત કિંમત 70,000 અને 12,000 રોકડા બે થેલા જે દુકાનમાં મૂકીને દુકાન બંધ કરી સામે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા જતા અજાણ્યો ગઠિયો દુકાન ખોલીને ભર બજાર બે થેલા લઈને ક્રફુ ચક્કર થઈ ગયો હતો. મંદિરથી આવીને જતા મૂકેલા થેલા ગુમ જણાતા પોલીસને જાણ કરાઈ હતી. મુખ્ય બજારમાંથી ધોળા દિવસે ચોરી થતા વેપારીઓમાં ફડફડાટ વ્યાપી જવા પામ્યો છે. કાયદો વ્યથા કથરેલ હાલતમાં જે વેપારીઓ જણાવી રહ્યા છે, શું ધોળા આ દિવસે ચોરી કરનારને પકડીને હળવદ પોલીસ પોતાની આબરૂ બચાવી શકશે તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. આવા તત્વોને મોકળું મેદાન મળ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. અંદાજિત કેટલા રૂપિયાનો માલ છે? રોકડા રૂપિયા કેટલા હતા? અને પોલીસે શું કીધું આ બાબતે? ફરિયાદ.